સાસુ વ્યક્તિત્વ સ્પષ્ટ વાતો દવાનું કામ કરે છે. રાહુલ અંદરને અંદર મનથી ખૂબ દુઃખી થઈ રહ્યો હતો અને તે પોતાની જાતને વારંવાર કોસતો હતો કે શા માટે મને જ દુઃખ મળે છે, શા માટે મને જ બધા હેરાન પરેશાન કરે છે. રાહુલની ઉંમર 21 વર્ષની હતી અને તે એક કંપનીના સ્ટોરકીપરમાં નોકરી કરી રહ્યો હતો. દિવસે તેને પોતાની સાથે કામ કરતા સાથી કર્મચારી સાથે રહેવું પડતું. આથી સાથે રહેતા 2-3 મિત્રો સાથે તેને અણબનાવ બન્યો રહેતો. પોતાને એમ લાગતું કે હું વધારે કામ કરું છું અને મારી સાથે રહેતા કર્મચારી ઓછું કામ કરે છે. આથી જ્યારે કંપનીમાં સુપરવાઇઝર દ્વારા કામ દેવામાં આવે ત્યારે તેને એવું જ લાગતું કે સુપરવાઇઝર મને વધારે કામ આપે છે અને સાથે કામ કરતા સહકર્મચારીઓને ઓછું કામ આપે છે. ક્યારેક ક્યારેક બિન આયોજિત કામ પણ આવી જતું હોય છે, કારણ કે કંપનીમાં તો કોઈ ને કોઈ સામગ્રી કે વસ્તુઓ આવતી અને જતી હોય છે. આથી બિન આયોજિત કામ વધી જવાના લીધે રાહુલ સાથે કામ કરતા સહકર્મચારીઓ સાથે બોલવામાં બહુ આડુઅવળું બોલી જતો. તેને શું બોલવું શું ના બોલવું તેને સમજણ ના હતી. જેમ કે એ બીજાને કહેતો કે મેં આટલું કામ કર્યું છે તો હવે બીજો કામ કરશે. તેના બોલવાના સ્વભાવને લીધે સહકર્મચારીઓ પણ તેના કામને મજાકમાં લેતા, મજાક મજાકમાં રાહુલને બોલી દેતા કે આ કામ તું જ કર, આ કામ તારું જ છે. એટલે રાહુલ પણ તે લોકો સાથે ઝઘડી પડતો અને પછી દુઃખી થઈ જતો. બોલતો ઘણા શબ્દો જે હતા વ્યર્થ, ના ઓળખી શકતો, એથી મળતું દુઃખ દુઃખનું પણ કારણ હતું. અહીંયા ક્યાં કોઈને જાણવું, જે સમજીને એ જાણે તે જ બને એ સુખની સાવી. એકવાર રાહુલની ફરિયાદ કંપનીના મોટા જનરલ મેનેજર પાસે પહોંચી ગઈ અને તેને બોલાવવામાં આવ્યો, કારણ કે તેની સાથે કામ કરતા સહકર્મચારી સાથે કામની બાબતે ઝઘડો થઈ ગયો હતો. રાહુલ જનરલ મેનેજરની ઓફિસમાં ગયો અને જોયું કે આટલું મોટી ઓફિસમાં એક માણસ ખૂબ જ મોટી પોસ્ટ પર આટલા બધા લોકોને કઈ રીતે સંભાળતા હશે. તે ખુરશી પર બેઠો અને મેનેજરે કહ્યું, તારી ફરિયાદ કેમ આવી છે? રાહુલે પણ કહ્યું, આ બધા મારી પાસે જ કામ કરાવે છે, બીજા કામ આવે તો મારી સાથે મજાક મસ્તી કરીને મને કામ સોંપી દેશે. જનરલ મેનેજરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, આપણે કામ જ કરવા આવ્યા છીએ, તું બીજાનું કામ છોડ, બીજા લોકો શું કરે છે તે આપણે નથી જોવાનું, વધારાનું અને બિન આયોજિત કામ આવે તો પણ તેને કરી લેવાય, બની શકે કંપની તેનું વેતન ના આપે પણ ઉપરવાળો ઈશ્વર તેનું વેતન જરૂર આપે છે. ખાસ કરીને જોઈએ તો 8 કલાકનું વેતન કંપની તમને આપે જ છે. આપણે કંપનીના કામ માટે 8 કલાકમાં જીવ નાખી દેવાનો હોય છે જેથી આપણા બાકીના ઘરના સભ્યો આરામથી જીવન જીવી શકે. આ વાત રાહુલના મનના ઘણે ઊંડે સુધી દવાની જેમ અસર થઈ. હવે તે પોતાના ખોટા વ્યક્તિત્વને ઓળખી ગયો. આ જ ખોટા વ્યક્તિત્વથી તે સાસુ વ્યક્તિત્વ પણ પહેલું કદમ મૂકે છે. રાહુલે મેનેજર સાહેબ પાસે માફી માગી અને બીજી વાર આવું નહીં થાય એવું વચન પણ આપ્યું. એ જ કંપનીમાં રાહુલ ધીરે ધીરે બધા જ કામ ખૂબ જ સરસ રીતે કરવા લાગ્યો. ખાસ કરીને તે પોતાના શબ્દોને મનથી જ ઢાંકી રાખતો એટલે તે મનના શબ્દ તેના પર સુખની જેમ અસર કરતા. સમય જતાં તે એક સ્ટોરકીપરમાંથી મેનેજર બની ગયો. આથી એવું વ્યક્તિત્વ બનાવો કે જીવનમાં બધા યાદ કરે. રાહુલનું સાસુ વ્યક્તિત્વ જનરલ મેનેજરે કહેલી સ્પષ્ટ વાતોથી બહાર નીકળ્યું. એવી જ રીતે આપણામાં રહેલું સાસુ વ્યક્તિત્વ કોઈએ કહેલી સાચી વાતોથી બહાર જરૂર આવે છે. જો તમને આ સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક કરો, વિડીયોને શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. આભાર.